માતાજી, રામ રામ સીતારામ. જો અમે લોકો જેતપુર જઈ છીએ અત્યારે, અને રસ્તો જો કઈક આવો હે હાવ. રસ્તામાં જો કાલ વરસાદ આવ્યો હતો ને જો હલાય એવું નથી, એમાં પાણી તો જો હાલજો હરખા. પાણી પાણી છે, કાલ વરસાદ આવ્યો હતો. તો ચાલો અમે લોકો જેતપુરમાં કપડાં ને એવું લેવાનું છે ને, તો અમે લોકો જેતપુર જઈ છીએ અત્યારે. તો રસ્તો તો જો બગડી ગયો, આ ગામમાં ગામમાં હાલવાનો રસ્તો જો કેવો બગડી ગયો જો. હા પાણી પાણી કરી દીધું, આખી નહેર ભેરી છે કા ઝલપાબેન, આખી નહેર ભેરી. જો હલો આમાં જોઈને હરખાયેલ જો, જો પાણી તો જો કેવું ભેરું છે હવે. હે હા જો આ હાવ કેવું છે જોઈ, નહેર હેલી જાય, આખી નહેર ભેરાઈ જાય બહુ વરસાદ હોય તો. હેલો મિત્રો, તો આવી ગયા છે અમે જો જેતપુરમાં, અને ફાઇનલી એ બજારમાં હેલા જાય છે. જો આ આપણે જેતપુરની બજાર છે જી, તો અમે બોખલા દરવાજે જ આવી આવ્યા છે, અંદર હજી જવાનું બાકી છે. મિત્રો તો જો આપણે મતવા શેરી છે, આપણે આ બજારમાંથી કપડાં લેવાના છે. જો કેટલી સુંદર બજાર છે, કોઈ પણ વસ્તુ જડી જાય અહીંયા સરસ. ની મોયર મોયર ધોળા જાય છે, કી બાજુ જવું છે. હેલો જો દર્શુ, તાર પપ્પા આવી ગયા. જો જો લે હાલે, તમે તો વસીતા ને ફેરા થઈ ગયા. જો તાર પપ્પા આવી ગયા, દર્શુ ગરનું ગાડું મળી ગયું, એને પપ્પા ફેરા થઈ ગયા છે. જો ભલે ભલે, હા ઓસિતા ના ફેરા થઈ ગયા જેતપુર માં, પોરબંદર થી આવ્યા અને ઓસિતા ના ફેરા થઈ ગયા. હેલો મિત્રો, અમે જો અહીંયા બજાર માં આવ્યા તો મનીષ અમને સરપ્રાઈઝ ની ગળે ઓસિતા ના મળી ગયા. સરપ્રાઈઝ તો મળી, પણ 2000 નો ચૂનો પણ લાગી ગયો. 2000 રૂપિયા ખર્ચા તો થઈ ગયા કપડા લેવામાં. કપડા એને લેવા, ચૂનો મને લાગી ગયો. હા જો પોરબંદર થી અહીં કઈ અમને તેમ કીધું મોયા જવાના હતા. ના જવાનો જ હતો, પણ રસ્તામાં હે ને થોડું કામ હતું, બસ મેં કીધું જેતપુર માં થતા જાય. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 2, અને અમે લોકો આવી ગયા છે અહીંયા પાવભાજી ખાવા. મિત્રો તો આપણે કમલેશ માં આવ્યા છે જમવા, ને તો જો આ બધે ભાવ છે વસ્તુ નો, ટોટલિંગ વસ્તુ મળી જાય અહીંયા. જો કોઈ પણ વસ્તુ તમે ખાવ. પાઉંભાજીના 70 રૂપિયા, બટેટા વાળા પાઉના 90 રૂપિયા. કોઈ પણ વસ્તુ નો ભાવ લખેલો જ છે. આમ બે તો ખાવાય, પકોડા ખાય છે. જો એને લાગી ગઈ હતી ભૂખ. કમલેશમાં ટ્રાફિક બહુ હોય હો ખાવામાં. અમારે લોકો માટે પણ આવી ગઈ છે પાઉંભાજી. જો કેટલી મસ્ત છે જેતપુર કમલેશની પાઉંભાજી, એટલે બે ખાવા મીંડા છે. જો આ બકાલા માર્કેટમાં વરસાદ આવી ગયો, પૂગી ગયા હતા બકાલું લેવા. કેવો વરસાદ આવ્યો, જલપાબેન લે બકાલું. બકાલા માર્કેટ છે, નામાં આવી ગયો જો વરસાદ 2 વાગ્યા ગાડામાં. લઈ લીધું એ લઉં બકાલું. ગાંડળ શું કહે છો, એ પલરી ગયા.
આવી ગયા છે જેતપુર થી ને જેતપુર માં બહુ વરસાદ હતો ને માન કરી નીકળ્યા ને દસુરા હતું એક કપડાની જોઈ લીધી ને મેં સાડી લીધી હતી રોલ પાલેસ માં નાખી દીધી છે પાલિશ કરવામાં અને એ કાંઈ આવી નથી ને જો એક જોડે પપ્પાએ લઈ દીધી એનો ખર્ચો એ કરાવ્યો અને દુકાનમાં એટલી બધી ટ્રાફિક હતી ને હાવ આમ ગીડદી એવી હતી ને ટ્રાફિક એ હતી ને તો તમને લોકોને છે ને શૂટિંગ કરીને નથી બતાવી શક્યા કાંઈ પણ અને ખાલી આ જોઈ લઈ આવ્યા બક્કાલા માર્કેટમાંથી જ આજુ બધું લઈ આવ્યા જો કોબીનો દડો ટમેટા ને આમાં છે ભીંડો ને આમાં છે ગુવાર અને લીંબુ છે મરચા છે અને આવડિયા કાકડી છે એ આજે તો જો બકાલા માર્કેટની આખી બકાલાની માર્કેટ જ લઈ આવ્યા જેતપુરમાં અને જેતપુરમાં વરસાદ એવો વરસાયો બકાલા માર્કેટમાં માર્કેટમાં પૂછ્યા ને વરસાદ કે મારું કામ પછી ઘડીક ઊભા રહ્યા અને થોડુંક બકાલું લીધું અને હાઈન પડી ગઈ જેતપુરમાં થવામાં તો જો હવે રસોઈ ચાલુ કરી દેવાની છે તો રસોઈ ચાલુ કરી દીધી ચાલો તો પડી ગઈ છે સાંજ ને આપણે બનાવી છે જો એકમાં મેલી છે ખીચડી ને એકમાં મેલ્યું છે ગુવાર બટેટાનું શાક સાંજ પડી ગઈ છે તો રસોઈ બનાવવા માંડીએ ચાલો કાજલપાબેન કાજલપાબેન હાઈનના ઠામડા સડાવે છે ફવારના ઠામડા હાંજે સડાવે છે તો બકાલું ધોવા મીંડા જલપાબેન જો બધી વસ્તુ ધોઈ નાખો તઈ ખાટલીમાં આમાં રાખ્યું તો ઓલું થઈ જાય આ કોબીન દડો કા વિખો આમાં કોબી ગોતું મળે કે કોબીન દડામ થોડી કોબી મળે હાલો જો શાકભાજી આપણે ધોવાઈ ગઈ જેતપુરની બકાલા માર્કેટની શાકભાજી બહુ મસ્ત હશે હો અને આ જો કોબીન દડો કાઢે છે પાંદડા જ હોય એ પાંદડા જ હોય કઈ નહીં તે કોબીન દડા ને પાંદડા ગોતે બોય પાંદડા નો દડો હોય એમાં કોબી હોય કોઈ દી ના જો કોબી ગોતે છે બોય નથી આવતું છે ને બાકી હે હેલો મિત્રો તો પડી ગઈ છે સાંજ અને જમવા બેસવું છે અને જો ઓલા બધા બેસી ગયા છે જમવા બપોરે તો બે પકોડા ખાધા હતા જો અત્યારે હું ખાવાનો વારો છે બપોરે પકોડા ખાધા હતા અત્યારે શું છે જો વેફર છે કટકી છે છાસ છે ગવાર બટેટાનું શાક છે ખીચડી ને રોટલી ક્યાં ગઈ કે નથી દેવાની હે નથી દેવાની હારે લાગી ભૂખ જો બપોરે બે પકોડા ખાધા અત્યારે એને ગવાર બટેટાનું શાક ને ખીચડી એવું ખાવાનું બપોરે પકોડા ને પાઉંભાજી મજા કરી એવું બધું ખાધું ને અત્યારે જો ખીચડી ને એવું ખાવાનું વારો આવ્યો તો હેલો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય આજે જેતપુરનો તમને તો લાઈક શેર અને નાની એવી કમેન્ટ જરાક કરી દેજો અને કાલે પાછા મળશું નવા લોગમાં નવી સ્ટાઇલમાં આવજો જય માતાજી.